હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આપણે 11મા ધોરણ 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેયમાં આગળ વધીએ. ગઈકાલે આપણે JEE સેક્શન ચેપ્ટર 8માં દ્વિપદી પ્રમેયમાં 1-20 MCQ જોઈ ગયા હતા. આજે 21થી આગળ વધીએ. 21મો MCQ છે તે ખૂબ સરસ MCQ છે. આમ જોઈએ તો સાવ સહેલો છે. મધ્યમ પદ આપણને આપેલું છે, KX ની એમ કરતાં આપેલું છે. તો એમ એટલે એક્સની ઘાત કેટલી હશે? સૌ સહેલો પ્રશ્ન છે. સૌ પ્રથમ તમે જોશો તો મધ્યમ પદ કેમ મેળવવું? તો એન બરાબર 10 યુગ્મ છે. શું ઘાત છે? એ યુગ્મ છે. યુગ્મ ઘાત હોય એટલે મધ્યમ પદ બહુ સહેલાઈથી મળી જાય. શું છે સૂત્ર? n/2+1. હવે એન એટલે ઘાત 10 છે. 10ના છેદમાં 2 5 થશે. 5 વત્તા 1 એટલે છઠ્ઠું પદ મધ્યમ પદ થાય. હવે છઠ્ઠું પદ મેળવવું છે, તેથી મધ્યમ પદ બરાબર છઠ્ઠું પદ એટલે ઘાત 10 છે. એન સી છઠ્ઠું પદ હોય એટલે અહીંયા r+1 પ્રમાણે અહીંયા 5 આવશે. બરાબર છે? ટૂંકમાં જેટલામાં પદ હોય એનાથી એક ક્રમ અહીંયા ઓછો આવે. પછી પહેલું પદ છે એક્સની 5 ઘાત, બીજું પદ 1/1 છે તેની 5 ઘાત. મધ્યમ પદનું સૂત્ર છે n/2 x^n/2. બીજું પદ છે 1/x^n/2. હવે અહીંયા જોશો તો એક્સની 5 ઘાતને અહીંયા છેદમાં એક્સની 5 ઘાત એ કેન્સલ થશે. એ કેન્સલ થશે ત્યાર પછી હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો આ થયું માત્ર 10c5. આ મધ્યમ પદ મેળવ્યું 10c5. અને આપણે મધ્યમ પદ આપ્યું છે કે એક્સની એમ કાર. હવે આગળ હજી સરખાવીએ તો 10c5નું સાદુરૂપ આપવાની જરૂર નથી. એ આપણને કે પૂછ્યો હોત તો એક્સનો સહગુણક તો આ કે મેળવવાનું. અહીંયા એક્સવાળું પદ નથી એટલે એક્સની 0 ઘાત કહેવાય. અને સામે છે કે એક્સની એમ કાર. હવે સરખાવીએ તો એમ બરાબર 0 મળી જાય છે. જો કે મેળવવાનું પૂછેલું હોય તો 10c5નું સાદુરૂપ એ કે થયું કહેવાય. અને આપણને એક્સની ઘાત પૂછી છે તો આ એક્સની ઘાત અહીંયા 0 છે એટલે એમ બરાબર 0 થયું. ત્યાર પછીનો 22મો MCQ સાવ સહેલો. મધ્યમ પદ r+1માં હોય તો r એટલે ક્રમ શું છે એ પૂછેલો છે. સૌ પ્રથમ અહીંયા n/8 યુગ્મ છે એટલે કેટલામું પદ મધ્યમ પદ થાય? તો n/2+1. એન એટલે ઘાત 8 છે તો 8/2 એટલે 4 વત્તા 1 એટલે પાંચમું પદ છે એ મધ્યમ પદ થાય. અને સિમ્પલ ઘાત હોય એને અડધા કરીને 1 ઉમેરી દો એ મધ્યમ પદ થાય. પાંચમું પદ મધ્યમ પદ થાય. ચલો પાંચમું પદ મધ્યમ પદ થયું. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. પાંચમું પદ એટલે આપણને આપ્યું છે r+1મું પદ બરાબર t5. આ મધ્યમ પદ છે, આ પણ મધ્યમ પદ બરાબર r+1મું પદ અને 5. તો આના ઉપરથી કહી શકીએ સરખાવીએ તો r+1=5 તો r=4 થયું કહેવાય. r=4 મૂકીએ તો પાંચમું પદ એ મધ્યમ પદ થાય. ત્યાર પછીનો હવે આગળ વધીએ પ્રશ્ન 23મું નું મધ્યમ પદ n/9 એ યુગ્મ કે અયુગ્મ શું છે? તો કે અયુગ્મ આપેલો છે. ઘાત અયુગ્મ છે તો મધ્યમ પદનું સૂત્ર શું છે? n+1/2 એટલે કે 9 વત્તા 1 10. 10/2 એટલે પાંચમું પદ. અને એક બીજું પદ હજી કયું મધ્યમ પદ મળે? n+1/2+1 એટલે કે આ સાદુરૂપ આપણે આપ્યું પાંચમું. 5 વત્તા 1 એટલે 6મું પદ. આ 2 મધ્યમ પદ થાય, 5મું અને 6મું પદ. એટલે આપણો જવાબ માત્ર પદ કેટલામું પદ? તો કે 5મું અને 6ઠ્ઠું પદ એ મધ્યમ પદ છે. ત્યાર પછી 24મો સાવ સહેલો. એનું મધ્યમ પદ મેળવવું છે. સૌ પ્રથમ અહીંયા જોઈએ, ધ્યાન રાખીએ તો 3 પદ આપેલા છે. 3 પદ હોય તો સૌ પ્રથમ એ 2 પદમાં ફેરવી શકાય છે કે નહીં તે જોવું જોઈએ. તો અંદર જોઈએ તો પૂર્ણ પદાવલી છે એટલે એનું સાદુરૂપ આપીએ તો 1+ પહેલું પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, એનો વર્ગ ને ઉપર એન ઘાત છે. આ બંને ઘાતનો ગુણાકાર થતાં આપણને મળ્યું છે 1+x અને 2n ઘાત.
હવે આમાં કેટલામું પદ મધ્યમ પદ એટલામું પૂછ્યું છે, કેટલામું પદ? તો ઘાત હોય એના અડધા કરો એટલે 2n બાય 2 પ્લસ 1મું પદ, એટલે કે n એ 2 કેન્સલ થશે, n પ્લસ 1મું પદ એ મધ્યમ પદ થાય. મધ્યમ પદ પૂછેલું નથી કે કયું મધ્યમ પદ, કેટલા મું પદ એ પૂછેલું છે, એટલે એન પ્લસ વન બાય એન પ્લસ વનમું પદ છે મધ્યમ પદ થાય. આ મધ્યમ પદ મેળવવાનું કીધું હોય તો તમે મેળવી શકો. શું છે ઘાત? ઘાત કેટલી છે? 2n, 2n સી એન પ્લસ વનમું, એટલે એનાથી એક ક્રમ ઓછો આવે. પહેલું પદ હોય એની એન ઘાત, બીજું પદ હોય એની એન ઘાત. બીજી રીતે ઘાત જ્યારે યુગ્મ હોય, યુગ્મ ખાત હોય ત્યારે એના અડધા કરીને એનામાં એક ઉમેરો, એટલામાં પદ મધ્યમ પદ થાય. સિમ્પલ જ વાત. પછી મધ્યમ પદ મેળવવું હોય તો ઘાત પછી એના અડધા લખો, પહેલા પદની અડધી ઘાત, બીજા પદની અડધી ઘાત. આવી રીતે મધ્યમ પદ મેળવી શકાય, બરાબર છે? ત્યાર પછી હવે ત્રીજો એમસીક્યુ માટે આગળ વધીએ. ત્રીજા પેજ ઉપર જઈએ. 25મા એમસીક્યુમાં આપણે જોઈએ તો મધ્યમ પદનો સહગુણક પૂછેલો છે. આપણે અહીંયા જોશું ત્રણ પદ આપેલા છે, ત્રણ પદ આપેલા છે એટલે સૌ પ્રથમ તો એને બે પદમાં ફેરવી શકાય એમ છે, તો ફેરવી નાખીએ. એક્સ માઇનસ વનની બે ઘાત ઉપર એન ઘાત છે, એટલે કે એક્સ માઇનસ વનની 2n ઘાત થયું. આમ પણ રાખી શકો અને ગણી શકો, અથવા તો 1 માઇનસ એક્સની 2n ઘાત એમ પણ ફેરવી શકો. એનો આટલામાં પદ એ આ પદ આનું આ બંને પદાવલી સરખી છે. આપેલી પદાવલીને આપણે આનું મધ્યમ પદ મેળવીએ તો આ માગેલ પદાવલીનું મધ્યમ પદ મળી જાય. આનું મધ્યમ પદ કેમ મેળવશું? તો સાવ સિમ્પલ છે. કેટલામું પદ મધ્યમ પદ થાય? તો ઘાતો એના અડધા કરો પ્લસ વનમું, એટલે કે એન પ્લસ વનમું પદ એ મધ્યમ પદ થશે, બરાબર? અને એ કેવી રીતે મળે? તો ઘાત સી એન, પહેલું પદ છે એક્સ, સોરી પહેલું પદ વન છે, વનની એન ઘાત અને માઇનસ એક્સની એન ઘાત, એટલે આવું મળ્યું 2n સી એન. વનની એન ઘાત એટલે વન થયું, માઇનસ વનની એન ઘાત અને એક્સની એન ઘાત. મધ્યમ પદ નથી પૂછેલું, એનો સહગુણક. તો મધ્યમ પદનો સહગુણક આપણને આટલો મળે છે, બરાબર છે? તો ચાલો સૌસેલો 25મો પ્રશ્ન. ત્યાર પછી 26મા પ્રશ્નમાં નજર નાખો તો તમે જોઈ શકશો 26મો પ્રશ્ન કે એક્સ પ્લસ વાયની 11 ઘાત છે, એક્સ પ્લસ વાયની 11 ઘાતના વિસ્તરણમાં ત્રીજા અને કેટલામાં પદના સહગુણકો સમાન થાય. એક સિમ્પલ વસ્તુ છે, આમાં એક સમજી લો તમે કે ત્રીજું પદ અને છેલ્લેથી ત્રીજા પદના સહગુણકો, કોઈ પણ આવું વિસ્તરણ હોય જ્યારે અહીં સહગુણક ન હોય, એક્સ અને વાય સાથે સહગુણક ન હોય, ત્યારે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક સરખો હોય, પહેલેથી બીજું અને છેલ્લેથી બીજું પદનો સહગુણક સરખો હોય, પહેલેથી ત્રીજું અને છેલ્લેથી ત્રીજું, ટૂંકમાં સહગુણકો જ્યારે અહીંયા સહગુણક ન હોય ત્યારે વિસ્તરણમાં સહગુણકોથી સંમિત રીતે ગોઠવાયેલા હોય, એટલે ત્રીજું પદ અને છેલ્લેથી ત્રીજા, છેલ્લેથી ત્રીજા એટલે વિસ્તરણમાં કેટલા પદ છે? તો કે 11 ઘાત હોવાથી 12. 12માંથી કેટલા બાદ કરશો? છેલ્લેથી ત્રીજું પદ જોઈએ છીએ તો 12માંથી 3 બાદ કરીએ, એટલે આટલામું પદ આપણને બીજું પદ સમાન સહગુણકો મળે. શું? ફરીથી ત્રીજું પદ અને છેલ્લેથી ત્રીજું, છેલ્લેથી ત્રીજું એટલે છેલ્લે કેટલા પદ છે? ટોટલ 12 પદ છે, 12મું 11મું અને 10મું પદ, આમ સહગુણકો સમાન મળે આપણને. એટલે સોરી અહીં 3 નહીં આવે પણ 2 આવશે, કારણ કે એક પદ તો આપણે એ જ રાખવું છે. એને ત્રીજું પદ અને છેલ્લેથી ત્રીજું એટલે 10મું પદ, એના સહગુણકો સમાન મળશે. ત્યાર પછી 27મો, એક્સ પ્લસ વાયની 15 ઘાતમાં એક્સની 13 ઘાત અને વાયની 2 ઘાતનો સહગુણક. તો આવા બધામાં આપણે ટી આર પ્લસ વન મેળવી લઈએ. ટી આર પ્લસ વન શું થાય? તો ઘાત સી આર, પહેલા પદની ઘાત માઇનસ આર અને બીજા પદની આર ઘાત.
હવે એક્સની તેર કાત ને વાયની બે કાત જોઈએ છે, તો અહીંયા આર બરાબર શું લઈએ? તો એક્સની તેર કાત જોવા મળે અને વાયની બે કાત, તો આર બરાબર બે લઈએ. આર બરાબર બે મૂકીએ તો એક્સની તેર કાત અને વાયની બે ઘાતનો સૌ ગુણક 15c2 થાય. આ સૌ ગુણક મળશે આપણને. ત્યાર પછી 28મો પ્રશ્ન, 28માં નજર નાખો. એક્સ માઇનસ વાયની 12 ઘાતના વિસ્તરણમાં એક્સની 5 ઘાત વાયની 7 ઘાત એનો સૌ ગુણક મેળવીએ, પછી આ એક બીજો સૌ ગુણક મેળવીએ અને બંનેની બાદબાકી કરવાની છે. સૌ પ્રથમ TR પ્લસ 1 લખીએ. TR પ્લસ 1 એટલે ઘાત CR, પેલા પદની આર ઘાત 12 માઇનસ આર ઘાત, સોરી, અને બીજું પદ શું છે? તો કે ભૂલશો નહીં, માઇનસ હોય છે એની આર ઘાત. હવે અને હજી સાદુરૂપ આપીએ તો કંઈક આવું થયું, 12 CR એક્સની, અહીંયા એક માઇનસ વાયની એટલે માઇનસ વનની આર ઘાત, એક્સની 12 માઇનસ આર ઘાત ને વાયની આર ઘાત એવી રીતે લખી શકી. માઇનસ વાયની આર ઘાત એટલે માઇનસ વનની આર ઘાત ને વાયની આર ઘાત, આટલું થયું. ત્યાર પછી હજી આગળ વધીએ, આપણે શું જોઈએ? એક્સની 5 ઘાત ને વાયની 7 ઘાત, એક્સની 5 ઘાત ને વાયની 7 ઘાત લઈએ એટલે એનો સૌ ગુણક મળી જાય. તો આર બરાબર શું લેશું? તો આર બરાબર 7 મૂકશું અહીંયા, એટલે આપણને એક્સની 5 ઘાત વાયની 7 ઘાતનો સૌ ગુણક મળશે. એ સૌ ગુણક જ સીધો લખો. આર બરાબર શું લેશું ફરીથી? તો આપણને આ સૌ ગુણક મળી જશે. તો આર બરાબર 7 મૂકીએ. આર બરાબર 7 મૂકીએ એટલે સૌ ગુણક મળ્યો છે. માગેલ તફાવત ફરીથી, એક્સ વાયની 7 ઘાત એટલે આર બરાબર 7 મૂકીએ તો 12c7 માઇનસ વનની 7 ઘાત માઇનસ, હવે એક્સની 7 ઘાત ને વાયની 5 ઘાત જોઈએ છે તો આર બરાબર આપણે 5 મૂકશું તો એ સૌ ગુણક 12c5 માઇનસ વનની 5 ઘાત. હવે માઇનસ વનની અયુગ્મ ઘાત છે એટલે એ માઇનસ થશે, એટલે 12c7 ઓછા 12c આ માઇનસ અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. પહેલું પદ માઇનસ, બીજું પદ પ્લસ, સાદુરૂપ આપી સાદુરૂપ આપી દે. 29મો પ્રશ્નની વાત કરીએ તો કાલે જે છેલ્લે ગણેલા એના સાદુરૂપ, એમાં અચળ પદ મેળવવું છે. આપણે શું મેળવવું છે? માત્ર અચળ પદ. થોડી એની ગણતરી વ્યવસ્થિત કરીએ તો કંઈક આવી રીતે કહી શકીએ આપણે. સેજ ધ્યાન રાખજો, અંશમાં અહીં આવ્યો પાડ્યો, ઘનની રીતે આવ્યો. શું થાય? તો કે પેલા પદનું ઘનમૂળ, થોડું સેન્ટરમાં રાખી દઈએ, તો પેલા પદનું ઘનમૂળ એક્સની કેટલી ઘાત થશે? એક્સની એક તૃતીયાંશ ઘાત થશે. ત્યાર પછી હજી આગળ વધીએ, એક્સની એક તૃતીયાંશ ઘાત, પ્લસ બંનેનું ઘનમૂળ. બીજું પદ કેવી રીતે લખશું? ધ્યાન રાખજો, આનું સાદુરૂપ લખી છે, એક્સ પ્લસ વનના અવયવ પાડી છે ઘનની રીતે. પહેલા કૌંસમાં બંનેનું ઘનમૂળ, ત્યાર પછી હવે બીજો કૌંસ આના ઉપરથી લખી છે, પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર અને બીજા પદનું વર્ગમૂળ, વર્ગ છેદમાં જોઈએ તો અહીંયા છે એનો એજ કૌંસ લખશું તો એ કૌંસ આના જેવો જ છે, બંને કેન્સલ થઈ જશે. માઇનસ અહીંયા આવ્યો પાડીએ, અહીંયા આપણે વર્ગમૂળની રીતે આવ્યો પાડીએ. વર્ગમૂળમાં શું છે? પહેલા કૌંસમાં બંનેનું વર્ગમૂળ વચ્ચે માઇનસ, એવી જ રીતે બીજો કૌંસ વચ્ચે પ્લસ. છેદના આવ્યો પાડીએ તો છેદમાં અહીંયા એક છે એટલે બે વખત રૂટ એક્સ, સમજો બે વખત રૂટ એક્સ, એમાંથી રૂટ એક્સ કોમન લઈએ એટલે વહીતા રૂટ એક્સ માઇનસ વન, અને છેદમાંથી સામાન્ય લેવાની રીતે આવ્યો પહેલાં. અહીંયા પણ જોશો તો રૂટ એક્સ એટલે એક્સની એક દ્વિતીયાંશ ઘાત, એ આ પદ કેન્સલ થયું અને ઉપર આપણને ઘાત આપી છે 10, આટલું બરાબર. ત્યાર પછી હવે અહીંયા કેટલા વીધા છે? એક્સની એક તૃતીયાંશ ઘાત પ્લસ 1, આટલું વીધું છે. ત્યાર પછી માઇનસ, એ રૂટ એક્સ એટલે એક્સની એક દ્વિતીયાંશ ઘાત છે, એક્સની એક દ્વિતીયાંશ ઘાત અહીંયા બંનેને છેદમાં આપશો એટલે અહીંયા પહેલું પદ કેન્સલ થશે અને બીજામાં અહીંયા 1/√x અથવા તો એક્સની એક દ્વિતીયાંશ ઘાત એવું હોય તો ઉપર 10 ઘાત.
હજુ સાદુરૂપ આપણે આપીએ તો કંઈક આવું થશે, વન વન કેન્સલ થશે, એક્સની એક તૃતીયાંશ ઘાત માઇનસ એક્સની છેદમાં એક્સની એક દ્વિતીયાંશ ઘાત, અંશમાં લખવું હોય તો માઇનસ વન અપોન ટુ ટેન ઘાત. હવે આવું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી આનું કોઈપણ પદ, કોઈપણ પદનો સહગુણક, મધ્યમ પદ વગેરે મેળવી શકાય. એટલે આપણને અત્યારે પૂછેલું છે અચળ પદ, અચળ પદ પૂછેલું છે એટલે આપણે વ્યાપક પદ ઉપરથી મેળવશું. અહીં ટી આર પ્લસ વન, આર પ્લસ વનનું પદ શું થશે તો ઘાત સી આર, પહેલું પદ છે એક્સની એક તૃતીયાંશ ઘાત એની ટેન માઇનસ આર ઘાત, અને બીજું પદ છે માઇનસ એક્સની માઇનસ એક દ્વિતીયાંશ ઘાત એની આર ઘાત થઈ. હજુ થોડું સાદુરૂપ આપીએ ત્યાર પછી આગળ વધીએ. ટેન સી આર એક્સની કેટલી ઘાત થશે તો એક તૃતીયાંશ અને દસનો ગુણાકાર, દસ તૃતીયાંશ માઇનસ આર બાય થ્રી ઘાત, માઇનસ વનની આર ઘાત અને એક્સની માઇનસ આર બાય ટુ ઘાત. હવે ઘાત આપણે ત્યાં આખાના છેદમાં જો કે તમે ત્રણ લખી શકો છો, બરાબર છે. હવે અહીંયા આપણે ઘાત પૂર્ણાંક જોઈએ, સોરી ઘાત શૂન્ય થાય, એક્સની ઘાત શૂન્ય ક્યારે થાય એવી આરની કઈ કિંમત, શું અચળ પદ મેળવવું, અચળ પદ એટલે એક્સની ઘાત શૂન્યવાળું પદ, એટલે કે એક્સવાળું પદ ન આવે એવું પદ મેળવવું છે. તો સાદુરૂપ હજી આગળ વધારીએ તો ટેન સી આર એક્સ માઇનસ વનની આર ઘાત લખી નાખીએ, બરાબર, અને એક્સની ટોટલ ઘાત કેટલી થાય છે તો અહીંયા બંનેનો લસા લઈએ, લસા કેટલો થશે, સિક્સ લસા આવે છે, સિક્સ લસા. અને ત્યાર પછી હજુ એક્સની ઘાત લખીએ તો ટેન માઇનસ આર એની સાથે બે ગુણીએ, અને અહીંયા આપણે ત્રણ ગુણા છે લસા લઈએ એટલે થ્રી આર ઘાત. આટલું થયું. આર બરાબર શું લઈએ તો શૂન્ય થાય, એ આપણો મૂળ પ્રશ્ન છે, કે જેથી કરીને એક્સ બરાબર તો ઘાત બરાબર શૂન્ય લેશું, અચળ પદ મેળવવા આપણે ઘાત બરાબર શૂન્ય લેશું. ગમે ત્યારે અચળ પદ મેળવવા ઘાત જે આપી છે એના બરાબર શૂન્ય, એટલે કે આના બરાબર શૂન્ય લઈએ, ટુ ઇન્ટુ ટેન માઇનસ આર માઇનસ થ્રી આર અપોન સિક્સ બરાબર શૂન્ય લઈએ, અને આમાંથી આર મેળવીએ એટલે અમુક પદ આપણને અચળ પદ મળે. ટૂંકમાં સાવ સહેલું છે, સાદુરૂપ આપી દીધું, એક દ્વિપદી પ્રમેયનો ઉપયોગ થયો. ત્યાર પછી વ્યાપક પદ લખ્યું, વ્યાપક પદ પછી મધ્યમ, વ્યાપક પદ ઉપરથી મધ્યમ પદ કે કોઈપણ પદ એનો સહગુણક વગેરે મેળવી શકીએ. આપણે અચળ પદ મેળવવું છે, અચળ પદ મેળવવા શું કરશું તો કે ઘાત જે હોય એના બરાબર શૂન્ય, ઘાત શૂન્ય હોય એટલે કે એક્સવાળું પદ ન આવે ને માત્ર આપણને અચળ પદ મળી જાય, તો ઘાત બરાબર શૂન્ય લીધેલું છે. હવે અહીંથી આપણે આર મેળવવા છે તો સિક્સ અહીંયા ગુણાઈ ગયા એટલે આવું થયું, આટલું વધ્યું છે, અંશ માર્યું એટલું, એનો ગુણાકાર શરૂ કરીએ તો વીસ માઇનસ ટુ આર માઇનસ થ્રી આર બરાબર ઝીરો, તેથી આર બરાબર શું થશે, અહીંયા પાંચ થશે, પાંચ વીસના છેદમાં આવે એટલે આર બરાબર ચાર મળશે. ચારમું આર બરાબર ચાર છે એ લઈએ તો મધ્યમ પદ, સોરી વ્યાપક પદ છે, અચળ પદ બની જાય, તેથી આર બરાબર ચાર લઈએ તો અચળ પદ મળી જાય. આર બરાબર ચાર આમાં મૂકવા માંડીએ, આર બરાબર ચાર મૂકીએ તો અહીંયાથી પાંચમું પદ, પાંચમું પદ અચળ પદ થાય છે, ટેન સી ફાઈવ માઇનસ વનની ચાર ઘાત, અને અહીંયા આર બરાબર ચાર મૂકશું તો એક્સની શૂન્ય ઘાત થાય એટલે અચળ પદ મળે. ધ્યાન રાખો મિત્રો, અચળ પદ મેળવવા વ્યાપક પદમાં ચલ પદ હોય એની ઘાત તમારે શૂન્ય લેશો એટલે આર મળી જશે. આરનો ઉપયોગ કરીને તમે અચળ પદ અથવા તો કેટલામું પદ અચળ પદ છે તે મેળવી શકાય. અહીંયા પાંચમું પદ આના વિસ્તરણમાં અચળ પદ આવે, એ પાંચમું પદ આપ મળશે. ત્યાર પછી છવ્વીસ પછીનો, સોરી ઓગણત્રીસ પછી ત્રીસમો પ્રશ્ન લઈએ. એક્સની આર પ્લસ વનમાં વન ઘાતનો સહગુણક અને એક્સની આર ઘાતના સહગુણકોનો ગુણોત્તર મેળવવો છે. પદાવલિ સાવ સહેલી છે, વન પ્લસ એક્સની એન ઘાત, ખૂબ ઉપયોગી વિસ્તરણ, વિસ્તરણ શું છે તો એનસી ઝીરો પ્લસ એનસી વન એક્સ પ્લસ એનસી ટુ એક્સ સ્ક્વેર પ્લસ એનસી થ્રી એક્સ ક્યુબ
ફરીથી લખું છું તો વન પ્લસ એક્સની એન ઘાત માત્ર યાદ આવે એટલે વિસ્તરણ ખૂબ ઉપયોગી વિસ્તરણ છે. ઘાત સી જીરો એટલે વન થશે, પ્લસ એન સી વન એક્સ, પ્લસ એન સી ટુ એક્સ સ્ક્વેર, પ્લસ એન સી થ્રી એક્સ ક્યુબ. આ વિસ્તરણ તમને બધાને યાદ છે બરાબર. છેલ્લું પદ આવે એન સી એન એક્સની એન ઘાત. હવે જોઈએ તો એક્સ સ્ક્વેરનો સહગુણક શું થાય. આ પ્રકારના વિસ્તરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક એન સી ટુ, એક્સ ક્યુબનો સહગુણક એન સી થ્રી. એવી રીતે આપણે એક્સની આર પ્લસ વન ઘાત, આર પ્લસ વન ઘાતમાં સહગુણક શું મળે તો એન સી આર પ્લસ વન મળે. અને એક્સની આર ઘાતનો સહગુણક, એક્સની આર ઘાતનો સહગુણક શું થાય, એન સી આર થાય. એ બંનેનો ગુણોત્તર મેળવવાનો છે, એટલે કે અનુસાદુરૂપ અનુસાદુરૂપ અને એ બેનો જે ગુણોત્તર આવે ભાગાકાર એ મેળવવાનો છે. તો હવે એન સી આર ને એન સી આર પ્લસ વન એનું સાદુરૂપ જો આપણે આપવું હોય તો એને આપણે આગળ વધીએ થોડું. તો ચાલો આગળ વધીએ. અહીંયા આજે સાદુરૂપ આગળ વધારીએ, એન સી એન ફેક્ટોરિયલ છેદમાં આર પ્લસ વન ફેક્ટોરિયલ. અને ત્યાર પછી હજી શું જોવા મળશે, બેનો તફાવત. બેનો તફાવત એટલે એન માઇનસ આર માઇનસ વન. હવે એના છેદમાં એન સી આર, એન સી આર અહીં છેદમાં ન લખવું, બાજુમાં એનું ઉલટું સૂત્ર લખી નાખીએ. ઉલટું એટલે છેદનો છેદ અંશમાં જાય. જે છેદમાં લખવાના હોય તો એન ફેક્ટોરિયલ, હવે એના છેદમાં જે આવશે એ છેદનો છેદ અંશમાં લખશો, આર ફેક્ટોરિયલ અને એન માઇનસ આર ફેક્ટોરિયલ. આપણને એટલો ગુણોત્તર મળશે બરાબર. એન ફેક્ટોરિયલ તો અહીંયા કેન્સલ થયા. આ બંનેના છેદ ઉડાડવામાં કઈ ટેકનિક વાપરીએ છીએ તો આર ફેક્ટોરિયલ ને આર પ્લસ વન ફેક્ટોરિયલ છે. આર ફેક્ટોરિયલ અને આર પ્લસ વન ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે આ પદ મોટું હોવાથી આના કરતાં અહીં એક ક્રમ વધારે છે તો ઘટાડીએ, તો અને ઘટાડીને શું લખા, આર પ્લસ વન ઇન્ટુ આર ફેક્ટોરિયલ. આર ફેક્ટોરિયલ બંને બાજુ કેન્સલ થશે એટલે વધ્યું છે આર પ્લસ વન. ત્યાર પછી હજી આગળ વધીએ અહીંયા સાદુરૂપ આપીએ તો આ બંનેમાં નાનું પદ આ છે એ એમનેમ રહેશે ને આને ઘટાડીએ એટલે એન માઇનસ આર અને પછી શું આવે એન માઇનસ આર માઇનસ વન ફેક્ટોરિયલ, આની સાથે એ પદ કેન્સલ થઈ જાય એટલે આપણને સહગુણક અત્યારે આટલો મળેલો છે એન સી એન માઇનસ આર અપોન આર પ્લસ વન. ત્યાર પછીનો હજી પ્રશ્નમાં આગળ વધારીએ. બેતાલીસમો પ્રશ્ન, બેતાલીસમા પ્રશ્ન સોરી એકત્રીસમો પ્રશ્ન, એકત્રીસમાં પ્રશ્નમાં વન પ્લસ એક્સની ટુ એન ઘાતના વિસ્તરણમાં મધ્યમ પદ મેળવવું છે. સાવ સહેલું, મધ્યમ પદ મેળવવું એટલે સહેલામાં સહેલું. એમાં પણ ખાસ કરીને ઘાત યુગ્મ હોય, બેકી ઘાત હોય તો ઘાત સી અડધી ઘાત લખીએ. પહેલું પદ એની એન ઘાત અડધી ઘાત, ટૂંકમાં જે ઘાત હોય એ ઘાત લખીને એની અડધી ઘાત, યુગ્મ ઘાત હોય ત્યારે. અને બીજું પદ એની એન ઘાત, આવું આપણને મધ્યમ પદ મળશે. સાદુરૂપ આપી દઈએ તો આટલું થયું, ટુ એન સી એન એક્સની એન કાર. આપણને મધ્યમ પદને, મધ્યમ પદનો સહગુણક જો પૂછેલો હોત તો આપણે આટલું લખત, ટુ એન સી એન બરાબર છે. અને મધ્યમ પદ છે એ આખું પદ થયું. એવો જ પ્રશ્ન આ છે, આરમુ અને આર પ્લસ વનમાં પદના સહગુણક. તો ફરીથી આનું વિસ્તરણ વીસ ઘાત છે, વન પ્લસ એક્સની વીસ ઘાત. વિસ્તરણ લખીએ તો ઘાત સી ઝીરો, ઘાત સી વન, વીસ સી વન એક્સ, વીસ સી ટુ એક્સ સ્ક્વેર, અપ ટુ આવું વિસ્તરણ મળે. હવે પદ જોઈએ તો આરમું પદ, આરમા પદમાં કેવો સહગુણક મળે. હા, તમે એમાં વ્યાપક પદે લખી શકો છો બરાબર છે. ટી આર પ્લસ વન ઉપરથી પણ લખી શકશો. ટી આર પ્લસ વન શું થાય તો કે ઘાત સી આર, પેલું પદ વન છે એની ઘાત નહીં લખીએ, બીજા પદની આર ઘાત. તો આર પ્લસ વનમાં પદમાં સહગુણક વીસ સી આર મળ્યો, આર પ્લસ વનમાં પદમાં સહગુણક વીસ સી આર મળેલો છે. આર પ્લસ વનમાં પદમાં સહગુણક વીસ સી આર. તો આરમાં પદમાં માગેલ ગુણોત્તર, માગેલ ગુણોત્તર શું થશે,
આર્મું પદ, આર્મા પદમાં સો ગુણક શું આવે છે? તો કે વીસ સી આર માઇનસ વન, છેદમાં આર પ્લસ વન મુ પદ, આર પ્લસ વનમાં સો ગુણક તો આપેલો જ છે, વીસ સી આર ગુણોત્તર વન અપોન ટુ છે. હવે અહીંયા સાદુરૂપ જે ઉપરના એમસીક્યુમાં હમણાં આપેલું છે, ત્રીસમાં એમસીક્યુમાં એ જ રીતે અહીં સાદુરૂપ આપીએ તો આપણને આર મળી જશે. હવે તેત્રીસમો ખૂબ સરસ પ્રશ્ન, તેત્રીસમો શું છે? એક વિસ્તરણ છે, વિસ્તરણમાં છેલ્લેથી ત્રીજા પદનો સહગુણક 45 હોય તો છઠ્ઠા પદનો સહગુણક, સૌ પ્રથમ છેલ્લેથી ત્રીજો પદનો સહગુણક. આ વિસ્તરણમાં છેલ્લેથી ત્રીજા પદનો સહગુણક મેળવો હોય તો એક ખાસ ટેકનિક વાપરીએ છીએ, શું? ક્રમ બદલી નાખીએ. એમાં પ્રથમથી ત્રીજો, છેલ્લેથી ત્રીજા પદનો સહગુણક મેળવવો હોય તો આપણે શું કરશું? છેલ્લેથી ત્રીજા પદનો સહગુણક મેળવીએ. છેલ્લેથી ત્રીજા પદનો સહગુણક મેળવવા આપણે આર પ્લસ વનમું પદ સૌ પ્રથમ લખીએ. આર પ્લસ વનમું પદ શું થાય? તો કે ઘાત સી આર, પહેલું પદ એક્સની એક તૃતીયાંશ ઘાત છે, એક્સની એક તૃતીયાંશ ઘાત, એની એન માઇનસ આર ઘાત, અને બીજું પદ છે વાય રેસ ટુ વન અપોન ટુ, એની આર ઘાત થાય. આટલું થયું. ત્યાર પછી હજી આગળ વધીએ. આ સૌ ગુણક 45 આપેલો છે, 45 આપેલો છે, તો એ કેવી રીતે 45નો ઉપયોગ કરીને આમાંથી આર મેળવી શકીએ? એ આર મળ્યા પછી, સોરી એન મળ્યા પછી છઠ્ઠા પદનો સહગુણક, એટલે કે ઘાત મળી ગયા પછી છઠ્ઠું પદ મેળવીને પછી છઠ્ઠા પદનો સહગુણક મેળવી શકીએ. અહીંયા 45 એટલે એનસી આર જ થશે, બરાબર. હવે ત્રીજા પદમાં એટલે આર બરાબર બે લઈશું, ત્રીજું પદ ટી થ્રી, આર બરાબર બે મૂકીએ તો ત્રીજું પદ મળે એનસી ટુ, એક્સની વન અપોન થ્રી ઘાત, એની એન માઇનસ આર, એટલે શું મૂકીએ છીએ? ટુ મૂકીએ છીએ, બરાબર છે. તો આપણને ત્રીજું પદ મળી જાય વ્યાપક પદમાં, અને એના બરાબર 45 લેશું, વાય રેસ ટુ આર બાય ટુ સીધું લખી શકીએ, બંનેનો ગુણાકાર બરાબર 45 આપેલો. હવે અહીં એક્સના અને વાયના સૌ ગુણક અહીંયા નથી, એટલે એની ઉપરથી આપણે નહીં મેળવી શકીએ, પણ એનસી ટુ બરાબર 45, એનસી ટુ બરાબર 45 આનું સાદુરૂપ આપીએ તો એન મેળવી શકીએ. એનસી ટુનું સાદુરૂપ શું થાય? એન એન માઇનસ વન બાય ટુ બરાબર 45, અહીં ટુ એ સામે વહી ગયા 90. હવે 90ને આપણે એવા કોઈ ક્રમે ગોઠવીએ કે જેથી કરીને 90 એટલે 10 નવા 90, 10 × 90. હવે સામસામે સરખાવીએ તો એન બરાબર 10 મળી ગયા, એન બરાબર 10 મળ્યા. હવે 10 મળ્યા પછી આ ઘાત મળી, ઘાત મળ્યા પછી કોઈ પણ પદ કે નો સહગુણક કે મધ્યમ પદ વગેરે મેળવી શકાય. એન બરાબર 10 મૂકીએ એટલે આપણા માટે એક સિમ્પલ દ્વિપદી પ્રમેયનો દાખલો થઈ ગયો. એના ઉપરથી છઠ્ઠું પદ, છઠ્ઠા પદનો સહગુણક, મધ્યમ પદ, પહેલેથી કોઈ પણ પદ અથવા છેલ્લેથી કોઈ પણ પદ વગેરે મેળવી શકીએ. મતલબ કે હવે તમારે જોઈએ તો આવા પદ, એક પદાવલી આપી છે, એક્સ વાયની વન અપોન ટુ ઘાત પ્લસ એક્સની વન અપોન થ્રી ઘાત ની એન એટલે 10 ઘાત. આના માટે હવે કોઈ પણ તમને પદ પૂછ્યું હોય તો મેળવી શકો. ત્યાર પછી 34મો, અત્યારે તમારે આ એક્ઝામ્પલમાં છઠ્ઠું પદ મેળવવાનું છે અને છઠ્ઠા પદનો સહગુણક લખવાનો છે. 34મો એમસીક્યુ આગળ વધીએ. ચોથું પદ અચળ હોય તો એન શોધો. કેટલી ઘાત રાખીએ તો અહીંયા ચોથું પદ છે એમાં એક્સ વાળું પદ ન આવે, એવું કંઈક પૂછેલું છે. શું? કેટલી ઘાત રાખીએ તો ચોથું પદ અચળ થાય, એટલે કે એક્સ વાળું પદ ન હોય એમાં, એક્સની ઘાત શૂન્ય હોય. બીજી રીતે કહીએ તો એક્સની ઘાત શૂન્ય છે એમ કહેવાય. તો ચાલો, ચોથું પદ અચળ પદ છે, ચોથું પદ મેળવવું છે. ચોથું પદ એટલે એનસી, ચોથા પદમાં અહીંયા 3 આવશે, એટલું બરાબર. પહેલા પદની એન માઇનસ 3 ઘાત, બીજું પદ છે વન અપોન એક્સ,
बीजू पद छे वन अपॉन एक्स एनी थ्री घात। आ पद अचल छे, अचल पद छे एटले के आमां एक्स ने घात शून्य छे। हजी थोड़ू सादुरूप आपी दईए तो एन सी थ्री थी पीनी एन माइनस थ्री घात, एक्सनी केटली घात, एक्सनी एन माइनस थ्री घात छे ने एक्सनी थ्री घात एटले एक्सनी एन माइनस सिक्स घात एवं थी। हवे अचल अचल पद छे तो एक्सनी घात तो शून्य होवी जोईए तो एन बराबर सिक्स लेवा जोईए, तो एन बराबर सिक्स लईए तो अचल पद मळे। હવે આ એમસીક્યુને હજી આ જુદી રીતે પૂછી શકાય કે ચોથું પદ અચળ હોય તો એનું મધ્યમ પદ મેળવો, આ વિસ્તરણમાં ચોથું પદ અચળ રહેતું હોય તો એન બરાબર સિક્સ થયું, એન બરાબર સિક્સ થયું પછી મધ્યમ પદ મેળવવું, તો ઘાત સિક્સ હોય તો મધ્યમ પદ કેટલામું થાય, તો ઘાતનું અડધું કરો એન બાય ટુ પ્લસ વનમું, એટલે કે ચોથું પદ એ મધ્યમ પદ થઈને એવું પદ પણ મેળવી શકીએ। ત્યાર પછી પાંત્રીસમાં એમસીક્યુમાં નજર નાખો તો એવું જ છે કે ચોથું પદ ફાઈવ બાય ટુ હોય તો પી મેળવો, ચોથું પદ એટલે આ જે મેળવ્યું છે એવું જ એના બરાબર ફાઈવ બાય ટુ લખવાના છે, એટલે કે એ પણ અચળ જ છે, ફાઈવ બાય ટુ છે એનો મતલબ શું છે કે એ અચળ છે, અચળ છે એટલે ઉપરની રીતે તમે ગણી શકશો, અને પી મેળવવાનું છે તો એક અહીંયા પી આપેલો છે તો પી ની કિંમત કેટલી હશે, બરાબર છે પાંત્રીસ। પછી હવે આપણે આગળ વધીએ, છત્રીસમાં ચોથા પદ અને તેરમાં પદના સહગુણકો સમાન હોય તો એન મેળવવાનું છે, ચોથું પદ અને તેરમાં પદના સહગુણકો મેળવવા છે, સાવ સહેલું છે, ચોથું પદ અને તેરમાં પદનું ચોથા પદનો સહગુણક ટી ફોર પહેલાં લખીએ તો એન સી થ્રી, એક્સની એન માઇનસ થ્રી ઘાત ને વાયની થ્રી ઘાત, પછી તેરમું પદ, તેરમું પદ એટલે એન સી ટ્વેલ, એક્સની એન માઇનસ ટ્વેલ ઘાતની વાયની ટ્વેલ ઘાત, આટલું થયું। હવે આ બંને જે પદ રહ્યા એના સહગુણકો સમાન છે, સહગુણકો સમાન એટલે એનસી થ્રી ઇઝ ઇક્વલ ટુ એનસી ટ્વેલ છે, આટલું બરાબર, આ બંને સહગુણકો સમાન છે તો એન બરાબર કેટલા હશે, તો હજી આ કિંમત છે ને આપણે આમ પણ લખી શકીએ એનસી, હા એક તો ડાયરેક્ટ સરખા હોવા જોઈએ તો એ તો છે નહીં, અહીંયા ત્રણ તો અહીંયા ત્રણ જ હોવા જોઈએ, બંને જગ્યાએ ત્રણ અથવા બંને જગ્યાએ બાર, અથવા બીજી રીત કઈ છે કે આનું સાદુરૂપ હજી કેટલું થાય તો એન સી ટ્વેલ્વનું સાદુરૂપ એન માઇનસ ટ્વેલ્વ જેટલું થાય અને આમ લખી શકીએ, બરાબર છે, બંનેની બાદ બાકી જેટલી કિંમત થાય, તો હવે સરખાવી દો એટલે ત્રણ બરાબર એન માઇનસ ટ્વેલ્વ ઇમ્પ્લાઇડ એન બરાબર ફિફ્ટીન મળે। હવે સાડત્રીસમો પ્રશ્ન, સાડત્રીસમાં પ્રશ્નની વાત કરીએ તો કંઈક આવું કંઈક છે, થોડું અહીંયા ધ્યાન રાખશો તો કંઈક એવી કિંમતો અત્યારે કે પદ આવા ક્યાંક સૂત્રોમાં જોયા હોય લાગે છે, અને બેની એન ખાતના વિસ્તરણ પછી ઝીરોનું વિસ્તરણ છે ને એમાં કંઈક આવું છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે ઝીરોનું વિસ્તરણ કંઈક આવું છે, ઝીરો બરાબર યાદ કરો તો એન સી ઝીરો પ્લસ માઇનસ એન સી વન પ્લસ એન સી ટુ માઇનસ એન સી થ્રી પ્લસ અપ ટુ પ્લસ, યાદ કરો છેલ્લું પદ માઇનસ વનની એન ઘાત એન સી એન। હવે આપણે જે પદ જોઈએ છીએ એ આ બધા પદ જોઈએ છીએ અને એની નિશાની જુદી છે ઉપર, તો શું કરશો આ તમામ પદ છે ને ડાબી તરફ લઈ લઈએ એટલે માઇનસ સી પ્લસ થઈ ગયા, પ્લસ છે એ માઇનસ લખી એન સી વન, પછી માઇનસ સી પ્લસ એનસી થ્રી, પછી માઇનસ એવી રીતે આ પ્લસ છે એ સામે ગયું તો માઇનસ થયું એનસી એન, બરાબર શું વધ્યું છે અહીંયા હવે એનસી ઝીરો, એનસી ઝીરોનું સદુરૂપ વન થાય। ચાલો હવે એના પછી ફરીથી સાડત્રીસમાં ઝીરોનું વિસ્તરણ આ એક સૂત્ર છે, સૂત્રમાં આટલા પદો આપણે જોઈએ છીએ તો આટલા પદો મેળવવા શું કર્યું છે એની નિશાની બદલીને જોઈએ છીએ તો એ પદને આપણે ડાબી તરફ લઈ ગયા એટલે વધ્યું છે અહીં એનસી ઝીરો, એનસી ઝીરો એટલે વન,
આ વિસ્તરણ જોઈએ તો 91 92 થી 99 છે. બેની નવઘાતનું વિસ્તરણ તમે યાદ કરો, બેની નવઘાતનું વિસ્તરણ 90 91 92 93 94 અપ ટુ 99 છે. હવે એમને આટલા પદો જોઈએ છીએ, આનો સરવાળો શું થાય? તો આ પદને આ તરફ લઈ લે, બેની નવઘાત એટલે 512 થાય, 90 એટલે 1 થયા, અને આ ઉપરનું આ પદ વધ્યું, આપણને જે જોઈએ છે એ કિંમત મળી. તો 511 38માં 511 એવો હતો આન્સર મળ્યો. ત્યાર પછી આગળ વધો 39માં. 39માં તમે જોશો આપણે વિસ્તરણ યાદ કરીએ તો 12C 1 12C 2 12C 1 12C 3 12C 11 સુધી જોઈએ છે, મતલબ કે એક અંક છે. એક અંક માટે યાદ કરીએ કંઈ સૂત્ર, તો એવું કંઈક સૂત્ર મળે છે કે 2n-1. સૂત્ર યાદ કરું તો NC1 પ્લસ NC3 પ્લસ અપ ટુ પ્લસ NC, આવા બધા એકી ક્રમ હોય. ફરીથી લખું, NC5 પ્લસ NC7 પ્લસ અપ ટુ, તો આનું સાદુરૂપ થાય છે 2n-1. હવે આપણે કેટલા જોઈએ છીએ? 12 છે, n બરાબર 12 મૂકીએ તો 2 ની 12 - 1 એટલે 2 ની 11 ઘાત, 2 ની 11 ઘાત એટલે 1024 × 2 2048 મળે, બરોબર છે? 2048. ત્યાર પછી 40માં MCQ, 40માં MCQમાં આવા જ સૂત્રનો ઉપયોગ, 2n-1 સૂત્ર આવું છે. એના માટે પણ NC0 પ્લસ NC1 ન આવે, NC2 પછી NC4, યુગ્મક્રમ, અયુગ્મક્રમ અને યુગ્મક્રમ બધા માટે સૂત્ર 2n-1 છે, એનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી 41મો પ્રશ્ન. હલો, આજે અહીંયા 40 સુધી રાખીએ છીએ, 41માંથી નેક્સ્ટ લેક્ચરે જોશું. ઓકે, થેન્ક યુ.